बोटाद जिल्लाना पटेल फर्निचर खाते आम आदमी पार्टी ना राज्य ने राष्ट्रीय कक्षाना लीडरो द्वारा बैठक नु आयोजन करवामां आव्युं हतुं। बोटाद शहर भावनगर रोड पर आवेला पटेल फर्निचर खाते आज रोज आम आदमी पार्टी ना राज्य ने राष्ट्रीय कक्षाना लीडरोए बैठक योजी हती, जेमां बोटाद आम आदमी पार्टी ना जिल्लाना कार्यकर्ताओनी पण मुलाकात करवामां आवी हती। आ मुलाकातमां गुजरात प्रदेश इंचार्ज जितेंद्रभाई तोमर, सौराष्ट्र जोन प्रभारी अजीतभाई लोखिल, दिल्ली थी विजिटिंग मेहमान तरीके आवेला मोहनलाल लसीहार, बोटाद जिला प्रभारी अनूप शर्मा सहित लोकोए बोटाद जिला में आम आदमी पार्टी कार्यकर्ताओं ऑक्सोमीटर की कामगिरी अंतर्गत मार्गदर्शन आपी लोगों ने प्रजालक्षी कामगिरी करवा माटे प्रोत्साहन पूरु पाड्यु हतुं। आ मीटिंग थी संगठन ने मजबूत बनावा माटे नियुक्ति रणनीति ने आगमी चूंटणी अंगे चर्चा थी अनेक प्रकारना तर्क वितर्क अवहेता थया छे। तोर हूं जी, फॉर्मर कैबिनेट मिनिस्टर हूं, कानून मंत्री रहा हूं मैं, गृह मंत्री रहा हूं, पर्यटन मंत्री रहा हूं दिल्ली में, और अभी मैं सहप्रभारी हूं गुजरात जी। सर, आज आपका बोटाद का जो दौरा है वो कैसा रहा और आपके संगठन के साथ क्या बातचीत हुई बोटाद के लिए खास करके? देखिए, संगठन का आज हमारा मीटिंग थी, संगठन की है, उसमें तमाम हमारे साथी जो पिछले कई सालों से काम कर रहे हैं पार्टी के अंदर, सब लोगों ने मिलकर हम लोगों ने बात की और आगे की रणनीति तैयार की है, हम किस तरीके से अपने संगठन को और आगे आगे बढ़ाएंगे, किस तरीके से किस तरीके से हम लोग आने वाला जो चुनाव है उसमें जाएंगे, उस पर चर्चा की जी। सर, आने वाले वक्त में बोटाद नगर पालिका की जो इलेक्शन है उसके बारे में आपकी क्या रणनीति रहेगी? चुनाव लड़ेंगे, पूरी ताकत से लड़ेंगे। अभी हम लोग घर घर तक जा रहे हैं, हमारा अभी हमने ऑक्सीमीटर अभियान हमारा चालू है, पूरे शहर में चला है, घर घर तक हम लोग गए हैं, हमारे कार्यकर्ता घर घर तक गए हैं, लोगों से मिले हैं, और अब जब नोटिफिकेशन होगा चुनाव का तो हम पूरे तमाम, केवल वाटवर्ड इसकी बात नहीं कर रहा हूँ, नगर पालिका की, तमाम नगर पालिकाएँ गुजरात की हैं और तमाम जिला पंचायत और महानगर पालिका सब में हम लोग चुनाव लड़ने जा रहे हैं, पूरे गुजरात में चुनाव लड़ने जा रहे हैं। अपना परिचय? अजीत लोखिल, गुजरात में प्रदेश संगठन मंत्री छूँ અને સૌરાષ્ટ્રમાં પ્રભારી તરીકેની જવાબદારી લઉં છું। ઓકે સાહેબ, આપની આજે બોટાદ આમ આદમી પાર્ટીના સંગઠન સાથે જે મુલાકાત હતી તેના સંદર્ભે આપે શું સૂચન કર્યું અને શું માર્ગદર્શન? આજે દિલ્હીથી પધારેલ ગુજરાતના સહપ્રભારી અને ત્યાંના ફોર્મર કેબિનેટ મિનિસ્ટર સાથે અમારી એની જે સંગઠનની જે ચર્ચાઓ હતી, સંગઠનનું જે માળખું છે એમનું એમાં માર્ગદર્શન પણ લીધું કે આવનાર સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શન છે એને ખૂબ જ સારી રીતે લડી શકાય એમના માટે એમની પાસેથી ઘણું સારું માર્ગદર્શન મળેલું છે, સમીક્ષા પણ કરેલી છે અમે અહીંયાથી શું થઈ શકે એ બાબતની આજે અમારી મીટિંગમાં ચર્ચા હતી। બોટાદ જિલ્લાના માલધારી સમાજે આજે ગૌચર જમીનમાં દબાણ હટાવવાના મુદ્દે 1008 અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી। બોટાદ જિલ્લામાં રચાયો ઇતિહાસ, બોટાદ જિલ્લાના 4 તાલુકાઓના વિવિધ ગામડાઓમાં ગૌચરની જમીનનું ગેરકાયદેસર દબાણ થતું રહ્યું છે અને થઈ રહ્યું છે, જેને લઈને દબાણકર્તાઓને નાથવા માટે અને દબાણને લઈને લોકોને અલગ અલગ રીતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને લગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિત વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી કે હાથ ધરવામાં આવી નથી, જેને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માલધારી સમાજે ગત જન્માષ્ટમીના દિવસે જય ઠાકરના નામનું લઈને વ્યક્તિગત અરજી કરી આગેવાનો પાસે એકત્રિત કરી આજરોજ જિલ્લાભરમાંથી 1008 જેટલી અરજીઓ લઈને આગેવાનો બોટાદ જિલ્લા અધિક કલેક્ટરને સોંપી હતી। દરમિયાન કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આવતું રહેશે। અહીં અત્રે નોંધનીય છે કે બોટાદ જિલ્લામાં ગૌચરના દબાણનો પ્રશ્ન, ગૌચર દબાણના પ્રશ્નના એક જ મુદ્દાને લઈને 1008 જેટલી અરજીઓ પ્રથમવાર માલધારી સમાજ દ્વારા આ યુનિક આઈડિયા આપવામાં આવ્યું છે અને તેને બોટાદ જિલ્લામાં એક નવો ઇતિહાસ રચાયો છે કે દબાણ હટાવવા માટે, ગૌચર દબાણ હટાવવા માટે 1008 જેટલી અરજીઓ આપવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે। છેલ્લા કેટલાય સમયથી દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે માલધારી સમાજ દ્વારા, ગૌચરની જમીન પરના જે દબાણો છે જેને લઈને
ગાયોને જે ગૌચારો ચરવાનો હોય છે તે ગૌચારાની અછત વર્તાઈ રહી છે, જેને લઈને દબાણ હટાવવા માટે રજૂઆતો કરવામાં વારંવાર આવી રહી છે, ત્યારે આ વર્ષે 1008 અરજીઓ સાથે ઇતિહાસ રચી માલધારી સમાજે આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી 1008 અરજીઓ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને કલેક્ટર દ્વારા પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। હરવાડ યુવા સંગઠન દ્વારા આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને 1008 અરજી, દર વખતે અમે જન્માષ્ટમીનો ઉત્સવ અમારા ઠાકોર દ્વારે અથવા અમારા ધાર્મિક સ્થળોમાં ઉજવતા હોઈએ છીએ। આ વખતે કોરોના મહામારીને લીધે ભરવાડ યુવા સંગઠન દ્વારા ગામડે ગામડે જઈને બધી 1008 અરજી પર્સનલ લોકો પાસે જઈને 1008 ગૌચર દબાણ માટેની અરજીઓ એકત્રિત કરી અને સાહેબશ્રીને આપવામાં આવી, જેથી કરીને અમારું ગૌચર ખુલ્લું થાય અને માલધારી સમાજને એક નવો રાહ જોવા મળે। અને આ કલેક્ટર સાહેબ દ્વારા શું આશ્વાસન આપવામાં આવ્યું? કલેક્ટર સાહેબ દ્વારા જેમ બને તેમ વહેલી તકે ગૌચર ખુલ્લું કરવાનું કહેવામાં આવ્યું છે। આપનો પરિચય? મારું નામ નાગજીભાઈ ભાગાભાઈ બોળિયા। અમે દર વખતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ, તો અમે ગત જન્માષ્ટમી ભરવાડ યુવા સંગઠન દ્વારા એકત્ર થઈ અને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે યુવા જાગૃતતા અભિયાન થાય અને આપણા અમારા સમાજના જે પડતર પ્રશ્ન જેવા કે ગૌચર છે અથવા અન્ય કોઈ યોજનાઓથી વંચિત રહેતા સમાજને જાગૃતતા મળે અને બને ત્યાં સુધી અમારા જે ગૌચર ઉપર થયેલા દબાણો બોટાદ જિલ્લાના તમામ ગામડાઓમાંથી મળી અને વ્યક્તિ દીઠ 1008 અરજીઓ એકત્ર કરી અને બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબને આજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને બોટાદ જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા અમને સરાહનીય આશ્વાસન આપી અને તત્કાલ ધોરણે કાર્ય કરવા માટે આશ્વાસન આપેલું છે અને અમે આ એક સમાજ જાગૃતતા અને યુવા સશક્તિકરણ માટે અમારું અભિયાન કરેલ છે અને અમે અમારા સમાજના હિત માટે 1008 અરજીઓ આપવા માટે આજે કલેક્ટર સાહેબની ઓફિસ આવ્યા હતા। જિગ્નેશભાઈ રણછોડભાઈ બોળિયા, આજે તમે કલેક્ટર કચેરી આવ્યા છો 1008 અરજીઓ લઈને, શું ઉદ્દેશ છે? આજે ખાસ અમે દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે અમારે અમારો માલધારી સમાજ દર વર્ષે જન્માષ્ટમી ઉજવણી કરતો હોય છે। ખાસ કરીને આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે એના સંદર્ભે અમારો લક્ષ્યાંક ભરવાડ યુવા સંગઠન અને માલધારી યુવા સંગઠન દ્વારા લોકો જાગૃત થાય એના માટે અમે બોટાદની દરેક જિલ્લા બોટાદ જિલ્લામાં દરેક ગામડે ગામડે જઈ દરેક ગામડામાંથી દરેક વ્યક્તિ દીઠ 1008 અરજીઓ એકઠી કરેલ છે અને ખાસ અમારો સિદ્ધાંત એ છે કે અમારો સમાજ રહ્યો એ અત્યારે આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને તો શિક્ષણ પ્રત્યે અમારી અત્યારે જે જાગૃતતા વધી રહી છે એના સંદર્ભે અત્યારે ગૌચર મુદ્દે અત્યારે અમે 1008 અરજી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ખાસ કરીને અમારો ઉદ્દેશ એ છે કે અમારો સમાજ હજી આગળ શિક્ષિત બને, આગળ વધે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને ખાસ કહેવામાં આવ્યું છે કે અમારે ગૌચર મુદ્દો જે બોટાદ જિલ્લાની અંદર ઠેર ઠેર જગ્યાએ છે એનો એનો હલ થાય અને ખાસ કરીને એનો અત્યારે કલેક્ટર સાહેબે એવો જ ઉત્તર આપ્યો છે કે અમે જેટલું બને એટલી બનતી કોશિશ કરી અને અમે તમને યોગ્ય। ભાવનગર બોટાદના સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ બન્યા બાદ બોટાદ જિલ્લા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। બોટાદ ભાવનગર બોટાદના સાંસદને સન્માન કરવામાં આવ્યું તે અંતર્ગત રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થયા બાદ આજ રોજ બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તેમનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આમ બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। બાજુમાં એક ખુરશી, હા બેનો
સ્વાગત ને બદલે આ સભા એવું સ્વરૂપ અહીંયા દેખાય પણ છે અને આ આખી સભામાં આજનું કેન્દ્રબિંદુ જે છે જેમના સ્વાગત માટે જેમના સન્માન માટે જેમની થયા છે એવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય મહેશભાઈ દીપરાગટી માટે પધારશે. સામે અને અહીંયા ઉપર બેઠેલા આપણા બધા જ ને જેમણે ગૌરવાન્વિત કર્યા છે એવા આપણા જ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય ડોક્ટર ભારતીબેન શિયાળ, બોટાદ જિલ્લાના અધ્યક્ષ માનની સુરેશભાઈ, આપણા પ્રદેશના મંત્રી અને જેમણે પોતાની એમને જે દૈવી તાકાત છે દિવેશની અંદર કોંગ્રેસને માત તો કરે જ છે પણ સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર કલ્પના નહીં કરી હોય કે ભારતીબેન આ સ્થાન સુધી પહોંચી શકે. હું એમ માનું છું કે આ વિસ્તારના લાખો મતદાતાઓ, લાખો નાગરિકો એની પરસેવાની પરિણામે, પરસેવા અને મહેનતના પરિણામે જે 3-3 વખત જિલ્લા પંચાયત હોય, ચાહે વિધાનસભા હોય, ચાહે સંસદ હોય, એમાંથી જીતેલી વ્યક્તિ કસાયેલું એક કાંડું કામ કરવા માટે સક્ષમ, નેતૃત્વ કરવા માટે પોતાની સક્ષમતા પુરવાર કરી અને રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે સંગઠનનું ખૂબ મોટા કામની જવાબદારી એમને મળી છે ત્યારે હૃદયપૂર્વક બેન ભારતીબેનને શુભકામનાઓ આપું છું. વિસ્તારના નાગરિક તરીકે આ શુભકામનાઓ તમને પણ આપું છું, કારણ કે એના જેટલો શ્રેય છે. પરંતુ ભારતીબેનના વ્યક્તિત્વના ઘડતરની અંદર જો કોઈનો મુખ્ય ફાળો હોય તો એ તમારા લોકોનો છે, એટલે તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વધારે વખત લેતો નથી, કારણ કે હજી વલ્લભીપુર, શિહોર અને ભાવનગરના કાર્યક્રમો બાકી છે. ચૂંટણીના પડઘમ અમુક કાકાએ જાહેર કરી દીધું છે, વાગી ગયા છે, ત્યારે બીજું બધું આપણે વાતો કરશું. ધન્યવાદ. ભારત બોટાદ શહેર, બોટાદ શહેર ભાજપની ટીમ આના પછી તૈયાર છે. કોઈ ખોટી ઉતાવળા નહીં કરીએ. આપણે ખૂબ સુંદર મજાનો સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલો કાર્યક્રમ જ્યારે આયોજન કર્યું છે, ત્યારે બાકીની ગયા પછી બોટાદ શહેર
भारतीय जनता पार्टी समग्र टीम बोटाद शहर भाजपा की समग्र टीम द्वारा सम्मान के लिए ત્યારબાદ ગઢડા શહેર અને ગઢડા ગ્રામ્ય તૈયાર રહે છે. દરેક સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરે, એકદમ શાંતિથી આપણે આ કાર્યક્રમ આગળ વધારવાનો છે. ગઢડા શહેર અને સમગ્ર ટીમ ગઢડા શહેર ગઢડા ગ્રામ્ય પત્રકાર મિત્રોને તકલીફ ના પડે એનો આપણે ખાસ કાળજી લઈશું. અને એના પછી સ્વાગત કરી રહ્યું હોય.